dear friends, once again welcome to Anjan Pro English. www.anjanproenglish.com अंग्रेजी सीखवा માટે આ વેબસાઈટ પર બ્લોગ પર પ્રોજેક્ટ માં તમારું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી માધ્યમથી જનરલ ઇંગ્લિશ ગ્રામર સ્પોકન ઇંગ્લિશ આપણે શીખી રહ્યા છીએ અને આ વિડિયો માં ઓવરઓલ જે બધા WH છે હુ વેન વેર વાય વગેરે એ બધા પ્રશ્નાર્થ તરીકે નહીં પરંતુ બે વાક્યને જોડવા માટે કનેક્ટિવ્સ તરીકે રિલેટિવ્સ તરીકે કેવી રીતે એનો યુઝ થાય છે એનો ઇન્ટ્રોડક્શન પરિચય આ વિડિયો માં લઈએ છીએ કારણ કે ત્યાર પછીના દરેક વિડિયો માંની ડિટેલ માં આપણે અભ્યાસ કરવાના છીએ ચર્ચા કરવાના છીએ એમાંનું પહેલું હુ એટલે કોણ થાય એ અર્થમાં આપણે શીખ્યા છે અહીંયા જ્યારે બે વાક્યને જોડવા વપરાશે ત્યારે કે જેને એવી રીતે એનો અર્થ થશે અને આગળ જે વ્યક્તિ હોય તેના માટે એ વપરાશે એટલે કે સિમ્પલ ઉદાહરણ લેવું તો આવું લઈ શકીએ This is the girl who has got the first rank in HSC board. આ એ છોકરી છે જેને HSC board માં પ્રથમ નંબર મેળવ્યો છે. Right? તો એની વાત થઈ. Which એ આગળ આપેલી કોઈ પણ વસ્તુ છે એના અનુસંધાનમાં વચ્ચે એ વસ્તુને કે it ને ન લખવાને બદલે which નો યુઝ કરી શકીએ. હા? સિમ્પલ. હા? This is the camera which I have bought recently. આ એ કેમેરો છે જે મેં હમણાં જ ખરીદ્યો છે. કેમેરા માટે which નો યુઝ થયો. Whom એ ફરી પાછો વ્યક્તિ માટે વપરાતો શબ્દ છે. Right? This is our sir whom we respect much. નરેન્દ્ર મોદી is the prime minister of India whom every Indian respects. આ પ્રકારે કોઈ પણ સેન્ટેન્સ બની શકે. પછી આ વ્યક્તિ અને વસ્તુ આમ તો બંને માટે whose નો યુઝ થાય પરંતુ એ એનું કઈ કેમ જેના જેની જેનું જેનું એ અર્થમાં એનો યુઝ થાય છે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો મયંકભાઈ ઇઝ અ ડોક્ટર whose wife is a nurse મયંકભાઈ ડોક્ટર છે જેમની પત્ની નર્સ છે તો મયંકભાઈ ઇઝ અ ડોક્ટર whose wife જેની પત્ની તો જેના જેની જેનું જેનો એ whose નો અર્થ કરશે નેક્સ્ટ છે what